ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આસપાસની સ્વાધ્યાય પોથીમાં આપણે કેટલામાં પાઠનો અભ્યાસ કન્ટિન્યુ ચાલુ છે? ચાલો જુઓ, બધા પાઠ કયો છે? પેજ નંબર 43 ઉપર સ્ટાર્ટ. જીયાની ટ્રેન મોડી પડી, તેના વિશે આપણે પેજ નંબર 43, 44, 45, 46 અને 47 પેજ સુધી આપણે શું કરીશું, અભ્યાસ કરીએ તો, અને પાઠ સમજીને આપણે પ્રશ્નો સમજતા પૂર્યા. હવે આપણે પેજ નંબર 48 ઉપર શું કરવાનું છે, પૂરવાનું છે. તો ચાલો આજે પેજ નંબર 48 ઉપર બધા આવી જાઓ. ચાલો છઠ્ઠો પ્રશ્ન શું છે, તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું તે વિશે વિચારીને લખવાનું છે. તો તમે કયા કયા શહેરો જોયા હોય તો લખવાના છે. તો ચાલો હું બોલતી જઉં છું કે તમારે લખતું જવાનું છે. મેં સિદ્ધપુર, ઉંજા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને વડોદરા શહેર જોયા છે. મેં આટલા શહેર જોયા છે. તમે જે શહેર જોયા હોય તે તમારે લખવાના છે. આ પણ લખો. ચાલે, ચાલો. ત્યાં શું જોયું? સિદ્ધપુરમાં મેં રુદ્ર મહાલય, પછી બિંદુ સરોવર પછી અને કાર્તિકે મંદિર જોયું. પછી ઊંઝામાં શું જોયું? તો ઊંઝામાં શું છે? ઉમિયા માતાજીનું મંદિર, ઉમિયા માતાનું મંદિર. મહેસાણામાં દૂધસાગર ડેરી તથા વોટરપાર્ક. મહેસાણાનું વોટરપાર્કમાં બહુ વખણાય છે. મહેસાણાનું વોટરપાર્ક અને અમદાવાદમાં કાંકરિયા, તમે બધા ગયા હશો, અમદાવાદ ગયા હશો ત્યારે ફરવા જેવી જે સ્થળ છે કાંકરિયા તળાવ, પછી પ્રાણી સંગ્રહાલય, રિવરફ્રન્ટ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સાયન્સ સિટી વગેરે સ્થળો જોયા છે. જે જગ્યાએ તમે ગયા હોય ત્યાં તમે શું શું જોયું છે તમારે લખવાનું છે. ચાલો બીજો પ્રશ્ન જુઓ, સાતમો. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકોને જોયા છે? બધાનો પોશાક અલગ અલગ હોય. ગુજરાતીમાં સાડી, ચણિયા ચોરી, એવી રીતે પેન્ટ શર્ટ, ટી શર્ટ આ બધું પહેરે. એમ તો જેવા બીજા ગમે ત્યારે તમે જાઓ છો બીજા દેશમાં, તો પંજાબના બધા લોકોને અલગ અલગ પહેરવે હોય. તો ચાલો લખો, મેં અલગ અલગ પ્રદેશ ના લોકોને જુદા જુદા પ્રકારના પોશાક પહેરતા જોયા છે, જેમાં ગુજરાતમાં સ્ત્રીઓ, આપણી ગુજરાતની સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે શું પહેરે, સાડી. ડ્રેસ કે લોકોનો છે? પંજાબી લોકોનો છે, પણ આપણે પણ પહેરીએ છીએ સાડી, પછી ચણિયો અને કબજો પહેરે છે. પછી પુરુષો પેન્ટ શર્ટ કે લેંગો પહેરણ અથવા ધોતિયું, જબ્ભો પહેરે છે. કેટલાક લોકો માથા પર શું પહેરે? રાજસ્થાની લોકો
પાઘડી કે ટોપી પણ પહેરે છે. ચાલો આ બધા શું પહેરે છે? આવું કે પોશાક છે આ બધો. ચાલો કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરા વાળા મોટા ઘેરા વાળો ઘાઘરો અને કબજો પહેરે છે. પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ અને દુપટ્ટો પહેરે છે. ચલો આ બધો એનો પોશાક છે. ચલો અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લઈ જશો? તમારો ટાઈમ ન જાય, તમારે દૂર જવાનું હોય અને બે દિવસનો રસ્તો હોય કે એક દિવસનો હોય, તો તમે સાથે શું શું લઈ જશો? તો તમે શું લઈ જાય કે રમતો રમવાની લઈ જાય, સાપ સીડી લઈ જઈ, લૂડો લઈ હકી એટલે કે ચોપાટ, પછી કોડીઓ ને વાર્તાની ચોપડી, કેટલું આપણે સાથે લઈ જાય તો લખો. ચાલો હું ટ્રેનની લાંબી મુસાફરી પર જાઉં તો સમય પસાર થવા માટે ઇન્ડોર રમતો, ઇન્ડોર એટલે કે તમે અંદર રમી શકો તેવી, બારે કબડ્ડી હોકી બધું બહાર રમી શકીએ, ઇન્ડોર એટલે અંદર, અંદર રમી શકાય રવી રમતો જેવી કે ઇન્ડોર રમે જેવી કે સાપ સીડી, ચેસ, લૂડો, પત્તા, કોડીઓ અને વાર્તાની ચોપડીઓ, સ્વાધ્યાય બુક, અમુક ચોપડા ભણવાના પણ લઈ જાય, છાપો, હેડફોન વગેરે વસ્તુઓ સાથે લઈ શકીએ. સાથે લઈ, ચાલો પ્રવૃત્તિ જુઓ. તમારે ઘડિયાળનો કયો ટાઈમ બતાવે છે તે લખવાનો છે. તો તમે આ કેટલા વાગ્યા છે? બારે કાંટો હોય, નવે કાંટો હોય, કેટલા વાગ્યા હોય? નવ વાગ્યા હોય તો લખો બધા નવ. ચાલો પછી બારે કાંટો છે ને પાંચ, તો પાંચ. પછી સાત વાગ્યા છે અને પછી કેટલા વાગ્યા છે જુઓ, બારે કાંટો નથી તો પાંચે છે, તો કેટલા વાગ્યા હોય કયો છે મને? તમારે આ બધે બારે કાંટો હતો તો તમે સાત, અહીંયા પાંચ, અહીંયા ચાર એમ લખ્યું. આ તો બારે કાંટો નથી તો તમે કેટલા વાગ્યા હોય? બારે થી એક આવે એક બે ત્રણ ચાર, ચાર પછી અહીંયા આવે તો સાડા ચાર, પછી પોણા પાંચ, અને કેટલા થયા છે? કેટલા વાગ્યા છે? ચાર ને દસ મિનિટ ની વાત છે, ચાર માં એટલે કેટલા થાય? પચાસ. ચાર ને પચાસ થયા છે. મોટો કાંટો છે તો અહીંયા તમે આ છે દસ, તો અહીંયા તમારે શું આવશે? દસ આવશે, દસ. અને અહીંયા છે એટલે કેટલી વાર છે? સાડા દસ માં આ મોટો કાંટો છે, આ નાનો કાંટો છે, તો કેટલા થાય? પચીસ. સાડા દસ માં પાંચ મિનિટ ની વાર છે. ચાલો રિયા ટ્રેનમાં શું આવે છે? વડોદરા સ્ટેશન પર રિયાને તેના પિતાએ શું બતાવ્યું? વડોદરા સ્ટેશન ઉપર રિયાને તેના પિતાએ શું બતાવ્યું હતું? રેલવેની બધી સુવિધા. કહો ખુલ્લા ફાટકમાંથી પસાર થતા કઈ બાબતમાં ધ્યાન રાખવી જોઈએ? કઈ ધ્યાન રાખવી જોઈએ? તો ફાટકમાંથી પસાર થતી વખતે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જોવું જોઈએ. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરને ટિકિટ ચેકર શું કહે? શું કરે છે? તો શું કરે? દંડ રૂપે એને વસૂલી અને રસીદ આપે છે. વડોદરા શહેરની નજીક કઈ નદી વહે છે? વિશ્વામિત્રી. ચાલો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. હવે આપણે આગલા વિડીયોમાં પાઠનો અભ્યાસ કરીશું.
રિયા આલકંઠેનો જ છે, રિયાની મુસાફરી હતી. હવે રિયાની રિયા પહોંચી મામાના ઘેર. રિયા ક્યાં પહોંચી? મામાના ઘેર પહોંચી. ચાલો પૂરો આ પાઠ પણ ચાલો. વિડીયો તમને ઉપરના વિડીયો મેં તમને મોકલ્યો, એ વિડીયોમાં તમારે જોવાનું છે. આઠમો પાઠ સમજવાનું છે, સાંભળવાનું છે, પછી આ સાથે પછી પૂરવાની છે. શું છે? રિયાના મામા ક્યાં રહેતા હતા? રિયાના મામા ક્યાં રહેતા હતા? રિયા ક્યાં જાતી હતી? વાપી. લખો બધા બ. પછી ટ્રેનની ટિકિટમાં નીચેના માંથી સાની માહિતી હોતી નથી. મુસાફરીની તારીખ હોય, ટ્રેનનો નંબર હોય, ટ્રેનનું નામ હોય, પણ આપણું ઘરનું એડ્રેસ હોય નહીં. તો લખો ડ. મામાના ઘરેથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા જેવું? દમણ. ઘરે પહોંચીને ક્યાં ગયા હતા? દમણ ગયા હતા. રિયા અને તેના ભાઈએ જમ્પર બીચ ઉપર શું કર્યું? રેતીના ઘર બનાવ્યા હતા. રિયાએ દરિયાની મુસાફરી સામા કરી. તેમાં કરી હતી સ્ટીમરમાં, ઓવરકાસ્ટમાં, કે તરાપા માટે ઓડીમાં. ઓડીમાં સાંજના સમયે જમ્પોર બીચ પર સૂરજ કેવો દેખાતો હતો? તો દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવો દેખાતો હતો. બધા વિકલ્પ જોઈને સરખા પૂરવાના છે. ચાલો યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. વાપીના સ્ટેશનથી મામાના ઘરે જવા રહીએ ખાલી જગ્યામાં મુસાફરી કરી. રિક્ષા. વાપી પહોંચીને ટ્રેનમાંથી ઉતરો એટલે ઘરે જવા માટે આપણે શું કરી? રિક્ષા. રિયાનું કુટુંબ દમણના ખાલી જગ્યા બીચ ઉપર ગયું. કયું હતું? જમ્પોર બીચ. આવ્યું જમ્પોર બીચ. થેન્ક યુ. બાળકો દરિયા કિનારે ખાલી જગ્યાના ઘર બનાવતા હતા. રેતીના દરિયા કિનારા રિયાએ ઓડીમાં બેસીને ખાલી જગ્યાની મુસાફરી કરી. દરિયાની ઓડીમાં આપણે દરિયાની મુસાફરી કરી શકીએ. દરિયા કિનારાનું સાંજનું આકાશ ખાલી જગ્યા દેખાતું હતું. રંગબેરંગી. રિયા અને તેના મામાનું કુટુંબ ખાલી જગ્યા દરિયા કિનારે મોજ માણવા ગયા. દમણના દરિયા કિનારે. ચાલો ખરા ખોટા જુઓ. રિયાના મામાનું ઘર વાપીમાં હતું. હા સાચું. રેલવે સ્ટેશનથી રિયા કારમાં ગઈ. ખોટું. રિક્ષામાં ગઈ હતી. મામાની સાથે રિયાનું કુટુંબ બસમાં બેસી દમણ ફરવા ગયું. સાચું. દરિયા કિનારે રિયાએ ઊંટ અને ઘોડા જોયા. સાચું. નાના બાળકો બીચ ઉપર દરિયામાં તરતા હતા. તરતા હતા. ખોટું. નાના બાળકો તરે ન તરે. રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસી દરિયામાં મુસાફરી કરી. ખોટું. તેમાં બેઠા હતા હોડીમાં. ચાલો બંધ બેસતા ચોડકા રચો. વાપી. તો વાપીમાં શું આવે? ચાલો કયો જોઈ? રિયાના મામાનું ઘર છે વાપી. તો ડ. દમણ. તો શું આવશે? જમ્પોર બીચ છે દમણ. ઈ. ગાંધીધામ. શું આવે ગાંધીધામ? તો રિયાનું ગામ છે. ગાંધીધામથી રિયા ટ્રેનમાં બેસી હતી. ભુજ. કચ્છ એક્સપ્રેસનું ઉપડવાનું સ્થળ. ડ ઈ અ બ. નીચે જુઓ. માંગ્યા મુજબ ઉત્તર લખો. તમારે માંગ્યો છે જવાબ તે લખવાનો છે નીચે. તો શું છે? અહીંયા તમને ટિકિટ આપેલી છે. તે ટિકિટમાંથી તમારે આનો જવાબ નીચે જોઈએ આમાંથી શોધવાનો છે. તો જુઓ પેલું શું છે? ટ્રેન નંબર. ટ્રેનના નંબર કેટલા છે મને કયો જોઈએ? કેટલા છે? અહીંયા જુઓ 90-37. તો અહીંયા લખવાનું બધાએ 90-37. ટ્રેનનો નંબર છે કેટલો છે? 90-37. મુસાફરી ચાલુ થવાની તારીખ. મુસાફરી તમે બે દિવસ અગાઉ ટિકિટનું બુકિંગ કરાવ્યું હોય પણ તમારે જે દિવસે રેલવે સ્ટેશનમાં બેસવાનું હોય રેલગાડીમાં, રેલવેમાં, તેથી તમારે શું થાય? ટ્રેનમાં બેસવાની તારીખ હોય તે દિવસેની તારીખ ટિકિટ ચાલે. આગલા દિવસે કે પછીના દિવસે ચાલે નહીં. તો મુસાફરીને ચાલવાની તારીખ કઈ છે? 24-12-2018. લખો 24-12-2018. જો અહીંયા આપેલી છે 24-12-2018. ચાલો પછી શું છે? ડબ્બા અને બેઠક નંબર. ડબ્બો અને એમાં બેઠક નંબરની સીટ તો કઈ છે તે તમારે જોવાની છે. તો ચાલો બધાને તમારે જોવાનું છે એમાં કે ડબ્બો ડબ્બો કયો છે? કયો જોઈ? ડબ્બો A1. લખો ડબ્બો A1. અને સીટ 21, 22 અને 23. 21, 22 અને 23 એ ડબ્બો છે. 21, 22, 23 એ એમની સીટ નંબર બેઠક નંબર છે. ભાડું. ટિકિટના પૈસા કેટલા છે?
ગોતો છો ટિકિટ ના પૈસા, મને કયો છે કેટલા છે ટિકિટ ના પૈસા? 2578 ટિકિટ ના પૈસા છે, 2578 રૂપિયા. સુવાણી આપ્યા છે, જોયા બધાએ? ચાલો આગળ જુઓ. અંતર એટલે કિમી. અહીંયાથી તમે ગાંધીધામથી બેસવાની અંતર કેટલું છે? તો 643 કિમી. ટ્રેનનું નામ શું હતું? ટ્રેનનું નામ બોતો બધા. ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ. અહીં લખેલું છે, જુઓ, અવધ એક્સપ્રેસ. છેલ્લું જુઓ, આ ટિકિટ કેટલા પુરુષો અને સ્ત્રીઓ માટે છે? આ ટિકિટ કેટલા પુરુષો ટિકિટ બધું છે? તો જુઓ, લખો, આ ટિકિટ બે પુરુષ અને એક સ્ત્રી માટે છે. અહીંયા આપેલું છે, જો એમ એટલે મેલ, એફ એટલે ફિમેલ. મેલ કેટલા છે? બે, અને ફિમેલ એક છે. ચાલો, બધાને ખબર પડી ગઈ? સરસ રીતે જોતું જવાનું છે અને લખતું જવાનું છે.